कोरोना इफेक्ट मुद्दे बनासबंधना 52मा दिवसे गढ़वासीओ माटे खुशीनो दिवस बनी गयो हतो। घटमा अगाउ कोरोना पॉजिटिव 3 केसों पैकी काड़ूभाई जगाणियानो नेगेटिव रिपोर्ट आवता तेमने डिस्चार्ज करवामां आव्या हता। त्यारे आजे सवारे तेमना पत्नी अने तेमना पुत्रने पण पालनपुरनी COVID-19 हॉस्पिटलमांथी डिस्चार्ज करवामां आवता गढ़ गाम अने कोरोना मुक्त बनी जता ग्रामजनोमां पण खुशीनो माहोल जोवा मळी रह्यो छे। ગઢવાસીઓએ પણ આવા કપરા સમયમાં સંયમ દર્શાવી લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરીને ગઢની એકતા બતાવી હતી। તેમજ વાંસણી ગામે 8 દર્દીઓ પૈકી અગાઉ 5ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને આજે 2 દર્દીઓ પરત આવતા વાંસણીમાં હવે 1 કોરોના પોઝિટિવ કેસ છે। આ સુખદ સમાચારની સાથે ગઢમાં 2 તારીખે પણ જે કાળુભાઈ જગાણિયાનો કોરોના પોઝિટિવ કેસ આવતા જ 3 તારીખે સવારથી ગઢની દૂધ મંડળીએ પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરતા પશુપાલકોને લાખોનું નુકસાન પણ થયું છે। જો કે 10 દિવસ બાદ દૂધ લેવાનું ચાલુ કરવામાં આવતા હાલ તો પશુપાલકોમાં ખુશી સાથે દુઃખ પણ જોવા મળ્યું હતું। ગઢ દૂધ મંડળીની વાત કરવામાં આવે તો 833 દૂધ ગ્રાહકો ગાય તેમજ ભેંસનું મળી 15,000 લીટરનું દૂધ ભરાવતા હતા અને 3,52,000ની રોજની ખરીદી હતી અને મહિને કરોડોનું ટર્ન ઓવર આ દૂધ મંડળી કરતી હતી। 13 તારીખથી સવારથી મંડળી ચાલુ કરતા હાલમાં અંદાજે 2,00,000 લીટર દૂધની ઘટ પડી છે। જો કે 10 દિવસ સુધી પશુઓ માટે આવતું દાણ ના મળવાના કારણે તેમજ ગરમીમાં પણ દૂધ ઘટતું હોવાનું કહી શકાય। આમ તો હાલમાં આજે નુકસાન થયું તે પગલે પશુપાલકો જ ભોગવવાનો વારો આવ્યો છે। કોરોના ઇફેક્ટ મુદ્દે આજે બનાસબંધનો 52મો દિવસ છે। સાથે વાત કરીએ ગઢ ગામની, તો ગઢ ગામની અંદર અગાઉ 3 કોરોના પોઝિટિવના જે કેસો આવ્યા હતા, જેની અંદર કાળુભાઈ જગાણિયા છે જેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, એમને પણ 2 દિવસ અગાઉ ત્યાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને એમના રજા આપવામાં આવી હતી। સાથે સાથે કાળુભાઈના ધર્મપત્ની અને તેમના પુત્રને પણ જે કોરોના પોઝિટિવની પાલનપુર સિવિલની અંદર જેઓ સારવાર લેતા હતા તેઓને પણ આ બંને કેસ જે છે તેમને પણ આજે ત્યાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને ગઢ લાવવામાં આવ્યા છે। એટલે કે કહી શકાય કે ગઢની અંદર જે 3 કેસો હતા કોરોના પોઝિટિવના, તેને લઈને હાલ તો ગઢ ગામ કોરોના મુક્ત બન્યું છે। સાથે સાથે વાત કરીએ વાસણી ગામની, તો વાસણી ગામમાં પણ અગાઉ જે 8 કેસો કોરોના પોઝિટિવના સામે આવ્યા હતા તેમાંથી અગાઉ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને સાથે સાથે આજે પણ જે બે પંચાલ પરિવારના જે લોકો હતા તેમને પણ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। આમ વાસણીની અંદર હાલ જે 8 કેસો પૈકી 7 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। હવે માત્ર વાસણી ગામની અંદર 1 જ કેસ છે। આમ કોરોનાની મુદ્દે વાત કરીએ તો ગઢની અંદર 2 તારીખે સાંજે જે કોરોના પોઝિટિવનો જે કેસ સામે આવ્યો હતો, જેને લઈને 3 તારીખે સવારથી જ ગઢની દૂધ મંડળી દ્વારા પણ દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું, જેને લઈ અને 13મી તારીખે સાંજે ગ્રાહકોનું દૂધ જે કન્ટેનમેન્ટ એરિયા જે કોરોના પોઝિટિવના જે કેસો હતા એ કન્ટેનમેન્ટ એરિયા સિવાયના લોકોનું દૂધ લેવાનું ચાલુ કર્યું હતું। આમ જો વાત કરીએ તો ગઢની અંદર આ જે દૂધના જે ગ્રાહકો હતા એ અગાઉ 2 તારીખે સાંજે વાત કરીએ તો 6,000 લીટર જેટલું જે દૂધ હતું અને આજે જ્યારે 13 તારીખે દૂધ લેવાનું ચાલુ કર્યું મંડળીએ ત્યારે એમાં પણ જે 2,000 લીટર દૂધની ઘટ હતી, આ જે 10 દિવસના સમય પિરિયડ દરમિયાન જે પશુઓને આપવામાં આવતું દાણ, જે દાણ પણ ન આવતા જે દૈનિક દૂધની જે વપરા જે આવક હતી એ આવકની અંદર પણ ઘટાડો થવા પામ્યો હતો। આમ કોરોનાને લઈ અને ગામની અંદર પણ પશુપાલકોમાં પણ જે એમનું જે દૂધ હતું ત્યાં લેવામાં નહોતું આવતું અને હવેથી જે દૂધ ચાલુ કરવામાં આવ્યું છે। આમ કોરોના મુદ્દે વાત કરીએ તો હાલ તો ગઢવાસીઓએ આ કોરોનાના રોગને માત આપી છે અને જેને લઈને ગ્રામજનોના પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગઢથી કેમેરામેન મુકેશ સાધુ સાથે હું દિનેશ રાણા, વીકે ન્યૂઝ ચેનલ।